નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું સિદ્ધિ. 28 સપ્ટેમ્બર 2016 ની મધ્ય રાત્રિએ દુનિયાએ ભારતની બહાદુરી જોઈ હતી. આ દિવસે ભારતીય સેનાના જવાનોએ જે કરી બતાવ્યું તેને જોઈ દુનિયા ચોંકી ઉઠી. પાકિસ્તાનમાં ઘૂસી આપણા જવાનોએ આતંકવાદીઓને ખતમ કરી દીધા. ભારતની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનાઓમાં સામેલ છે. ભારતીય સેના પાસે એવા કમાન્ડો છે જેના પર દુનિયાથી હેરાન છે. આ કમાન્ડોએ પોતાના પરાક્રમો થકી દેશને અનેક મોરચે બચાવ્યા છે. આજે આપણો દેશ સુરક્ષિત છે અને આપણે સુરક્ષિત છીએ તેનું કારણ આપણા જાંબાજ કમાન્ડો છે, જે દુનિયાની સૌથી અઘરી કહેવાતી ટ્રેનિંગમાંથી પસાર થઈને બહાર નીકળે છે અને પછી હર હંમેશ માટે મા ભૂમિની રક્ષામાં જોતરાઈ જાય છે. આજે આપણે વીટીવી વિશેષમાં ભારતના 4 વીર કમાન્ડો ફોર્સની વાત કરીશું. ત્યારે શરૂ કરીએ અમારો વિશેષ કાર્યક્રમ શૂરવીરોની શાળા. આજે સર્જિકલ સ્ટ્રાઇકને 2 વર્ષ પૂરા થયા છે. સર્જિકલ સ્ટ્રાઇકના હીરો કે જેમણે દેશને 100-100 સલામ પણ ઓછી પડે, આ હીરો હતા ઇન્ડિયન આર્મીના સ્પેશિયલ પેરા કમાન્ડો. આ પેરા કમાન્ડોએ પાકિસ્તાનમાં ઘૂસી આતંકી કેમ્પોને તબાહ કર્યા અને સહી સલામત વતન પરત ફર્યા. આવો જાણીએ કેવા હોય છે પેરા કમાન્ડો, કેવી હોય છે તેમની ટ્રેનિંગ, કેમ દુનિયાના અન્ય કમાન્ડોથી તેઓ અલગ છે. પેરા કમાન્ડો ઇન્ડિયન આર્મીના પેરાશૂટ રેજિમેન્ટની સ્પેશિયલ ફોર્સ યુનિટ છે. આ કમાન્ડો યુનિટની સ્થાપના એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન અને અન્ય સ્પેશિયલ ઓપરેશન માટે કરવામાં આવી હતી. આ ભારતીય સેનાની સૌથી ઘાતક યુનિટ છે અને કોઈ પણ સ્પેશિયલ ઓપરેશન માટે આર્મીની પહેલી પસંદ પેરા કમાન્ડો હશે. પેરા કમાન્ડોની પસંદગી પ્રક્રિયા સૌથી ટફ અને લાંબી હોય છે, જેમાં તમામ પ્રકારના મેડલ અને ફિઝિકલી ટોર્ચરથી બહાર નીકળવું પડે છે. પેરા કમાન્ડોની ટ્રેનિંગ એટલી કઠિન હોય છે કે ટ્રેનિંગ દરમિયાન જ 90-95% જવાનો ટ્રેનિંગ છોડી જતા રહે છે. પેરા સ્પેશિયલ ફોર્સમાં સામેલ થવા માટે જવાનોને પહેલા પેરા ટુકલમાં જ ક્વોલિફાય થવું પડે છે અને ત્યારબાદ પસંદગી થયેલા ઉમેદવારોને એડવાન્સ સ્પેશિયલ ફોર્સ માટે મોકલવામાં આવે છે. આ પસંદગી પ્રક્રિયા 90 દિવસ સુધી ચાલે છે, જેને પ્રોબેશન પીરિયડ કહેવામાં આવે છે. કમાન્ડોની ટ્રેનિંગ દરમિયાન કેટલીક સ્પેશિયલ ટેકનિક પણ શીખવાડવામાં આવે છે, જેવી કે હાઈ એલ્ટિટ્યુડ લો ઓપનિંગ અને હાઈ એલ્ટિટ્યુડ હાઈ ઓપનિંગ. આ બંને ટેકનિક પેરા કમાન્ડોને ટ્રેનિંગ દરમિયાન શીખવાડવામાં આવે છે. આ ટેકનિક દુનિયાની માત્ર ગણીગાંઠી સ્પેશિયલ ફોર્સ જ શીખી શકે છે. ઇન્ડિયન આર્મીમાં માત્ર પેરા સ્પેશિયલ ફોર્સ યુનિટ જ એવી છે કે જેમાં સોલ્જરને ક્લીન સેવ કરવી ફરજિયાત નથી. પેરા કમાન્ડોને દાઢી વધારવાની મંજૂરી હોય છે, જેનાથી તેઓ નાગરિકોને સાથે હળીમળી શકે અને પોતાના ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડી શકે. સ્પેશિયલ ફોર્સ એવી ફોર્સ છે કે જે દેશ માટે કોઈ પણ અશક્ય કામને શક્ય કરી બતાવે છે. પેરા કમાન્ડોની તેમની ટ્રેનિંગ અને સ્કિલની સાથે એક એવી વસ્તુ છે કે જે તેમને તમામથી અલગ તારવે છે, તે છે બલિદાન બેચ. માત્ર પેરા કમાન્ડોને જ બલિદાન બેચ પહેરવાની પરમિશન હોય છે. પેરા સ્પેશિયલ ફોર્સમાં કમાન્ડોને મરૂન બેલેટ આપવાથી પહેલા એક ટ્રેડિશન નિભાવવામાં આવે છે, જેવા કમાન્ડોએ રેડ વાઇનની સાથે કાચને ચાવવો પડે છે, જેથી તમે અંદાજ લગાવી શકો કે મરૂન બેલેટનું મહત્વ કેટલું છે અને આ બધું જ કરી શકવું તમામ લોકો માટે શક્ય હોતું નથી.
26 જાન્યુઆરી પ્રજાસત્તાક પરેડ દરમિયાન પેરા કમાન્ડોની માર્ચિંગ સ્ટાઇલ સૌથી અલગ હોય છે. પેરા કમાન્ડોની માર્ચ સ્ટાઇલ સ્પોર્ટ્સ જોગિંગ જેવી લાગે છે. અને પેરા કમાન્ડોનું વાક્ય છે મેન અપાર્ટ એવરી વન એન ઇમ્પેરો. વર્ષ 2000માં પેરા સ્પેશિયલ ફોર્સે સાબિત કરી દીધું છે કે તેમની પાસે પણ ભારતના મેડિવલ વોરિયર્સની માફક સુપર નેચરલ અને ફાઇટિંગ સ્કિલ છે. જ્યારે ઓપરેશન કુકરી દરમિયાન નેવ પેરા સ્પેશિયલ ફોર્સે પોતાના ગુરખા મેમ્બરને બચાવવા માટે આરયુએફના 5000 જવાનને પાછળ હટવા માટે મજબૂર કરી દીધા હતા. કમાન્ડોની ઓળખ મરૂન બેલેટ અને બલિદાન બેચ હોય છે. દુશ્મનોમાં પેરા કમાન્ડો રેડ, ડેવિલ અને દાઢીવાળા ફોજી તરીકે ઓળખાય છે. પેરા કમાન્ડો ફોર્સ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ અનેક મોટા ઓપરેશનને અંજામ આપી ચૂકે છે, જેમાં 28 સપ્ટેમ્બર 2016ના દિવસે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી સર્જિકલ સ્ટ્રાઇક એક છે. આ ઓપરેશનથી દુનિયા પણ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે આતંકીઓને તેમના જ ઘરમાં ઘૂસીને ઠાર કર્યા હતા અને કોઈ પણ ઇન્જરી વિના આ જાંબાઝો વતન પરત ફર્યા હતા. રાજુ મોદી સાથે બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ. તો તમે આપણા નેતાઓની સુરક્ષા કરતા કાળા કપડા પહેરેલ કમાન્ડોને જોયા છે, જેને એનએસજી કમાન્ડો કહેવામાં આવે છે. કમાન્ડોને આતંકવાદી સામે મોટા ઓપરેશનમાં ઉતારવામાં આવે છે. શું છે, કેવી રીતે કામ કરે છે, તેનું સંગઠન કેવું છે, તેની સંરચના શું છે? પોતાના કાળા યુનિફોર્મ અને બંધ હેલ્મેટને કારણે એનએસજી કમાન્ડો બ્લેક કેટના નામથી મશહૂર છે. આ કમાન્ડો આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન અને ખાસ કરી હાઉસ ઇન્ટરવેન્શન અને એન્ટી હાઇજેકિંગ જેવા ઓપરેશનમાં વિશેષજ્ઞ માનવામાં આવે છે. આ ભારતનો એક વિશેષ પ્રતિક્રિયા યુનિટ છે જે કેન્દ્રીય અર્ધસૈનિક બળના ઢાંચામાં કામ કરે છે. એનએસજીની સ્થાપના ભારતીય સંસદના રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના અધિનિયમ અંતર્ગત 1986માં કરવામાં આવી. એનએસજી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના હસ્તક કામ કરે છે. એનએસજીનું નેતૃત્વ ભારતીય પોલીસ સેવાના મહાનિર્દેશક સ્તરના અધિકારી કરે છે. એનએસજીમાં સીધી ભરતીનું પ્રાવધાન નથી. એનએસજીમાં ભરતી કેન્દ્રીય અર્ધસૈનિક બળો અને ભારતીય સશસ્ત્ર દળોમાંથી કરવામાં આવે છે. એનએસજી કે અંદર દો હિસ્સે હૈ, એક નેશનલ સિક્યોરિટી ગાર્ડ હૈ, એક સ્પેશિયલ પોલીસ ગાર્ડ હૈ. જો નેશનલ સિક્યોરિટી ગાર્ડ હૈ ઉસકે અંદર દો યુનિટ હૈ, 51 એનએસજી ઓર 52 એનએસજી. 51 જો હૈ એન્ટી હાઈજેકિંગ હૈ ઓર 52 જો હૈ એન્ટી કાઉન્ટર ટેરરિઝમ હૈ. ઇસકે અંદર જો ભી હૈ જવાન ઓફિસર વો ઇન્ડિયન આર્મી સે હી આતે હૈ ડેપ્યુટેશન મે, ઉનકો સિલેક્ટ કિયા જાતા હૈ પ્રોબેશન કે બાદ ઓર વો ટ્રેન્ડ હોતે હૈ. એનએસજીની સ્થાપના જર્મનીની સીએસડી નવ સમૂહ આધારિત છે. એનએસજીનું કામ આતંકવાદ અને દેશ વિરોધી તોડફોડનું કામ તમામ કરવાની સાથે વિમાન અપહરણ વિફળ કરવા, અપહરણ મામલામાં બંધકોને બચાવવા અને વિશેષ વ્યક્તિની રક્ષા કરવાનું પણ છે. એનએસજીનું મુખ્યાલય દિલ્હીમાં છે. એનએસજીના જવાનોને હરિયાણાના માનેસરમાં 14 મહિનાની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ સાથે 90 દિવસની બેઝિક ટ્રેનિંગનું પણ પ્રાવધાન છે. તો એનએસજીના ઓપરેશન અને ટ્રેનિંગ સેનાની પ્રતિનિયુક્તિ પર આવેલ ઓફિસરોના માથે છે. હાલ એનએસજી પાસે લગભગ 15,000 જવાનો છે. ટેરરિસ્ટ કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન કરાને કે લિયે યે જો દો ચીઝે હૈ, ઇન્ટરવેન્શન ઇન ટુ અ બિલ્ડિંગ, ઇનકો ફ્લશ આઉટ કરના, કિસ ટાઈપ કે જો ઓપરેશન હોતે હૈ ઉસકે લિયે બહોત હી સ્પેશિયલાઇઝ્ડ ટ્રેનિંગ ચાહિયે હોતી હૈ, ક્યુંકિ ટેરરિસ્ટ ભી બડે વેલ નામ્ડ હોતે હૈ, એનએસજી ભી વેલ ટ્રેન્ડ હોતી હૈ, તો ઉસમે મુકાબલા એનએસજી કે હાથ મે બડા સફળતા સે કર સકતે હૈ. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એનએસજી રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડનું મુખ્ય આક્રમક દળ છે. આના સદસ્યો ભારતીય સેનામાંથી આવે છે. આમાં હેડક્વાર્ટરની સાથે ટ્રેનિંગ અને સહયોગી યુનિટ સામેલ છે. આના બે ભાગ છે. 51 એનએસજીની જવાબદારી આતંકવાદ વિરોધી ઓપરેશનની છે, જ્યારે 52 એનએસજીની વિમાન અપહરણના મામલામાં લડવા માટેની છે. એનએસજીમાં સૌથી નાની હિટ ટીમ હોય છે, જેમાં 5 સભ્યો છે, જ્યારે એક ટીમમાં 50 થી 90 સભ્ય હોય છે. આ સાથે વિશેષ રેન્જર સમૂહ એટલે કે એસઆરજી તેનો પ્રમુખ હિસ્સો છે. એસઆરજી સહયોગી ઇકાઈઓ પ્રશિક્ષણ વિભાગ અને મુખ્યાલયમાં તૈનાત છે. તેના સભ્યો ભારતીય સશસ્ત્ર દળોમાંથી પ્રતિનિયુક્તિ પર છે.
राष्ट्रीय सुरक्षा गार्ड में लगभग 900 की संख्या बढ़वाड़ा 3 एसआरजी है। जो मैं बता रहा था उसमें पुलिस से आते हैं और उनका बेसिक काम है प्रोटेक्शन देना वीआईपी को। सो जो लड़ाई करने वाली है एनएसजी के अंदर दो ही हैं, 51 एनएसजी एसएजी स्पेशल आर्म ग्रुप और 52 उसके अंदर जो भी आते हैं वो डेपुटेशन में आते हैं इंडियन आर्मी से, उनको ट्रेन किया जाता है, उनको अच्छे हथियार दिए जाते हैं और उनका इस्तेमाल किया जाता है एंटी हाईजैकिंग और काउंटर टेररिज्म। एनएसजी 5 प्रादेशिक केंद्रों बनाया है जिन्हें स्पेशल कंपोजिट ग्रुप एटले के एसटीजी कहवाय छे। तेना सभ्यो सेना अने केंद्रीय सशस्त्र दल माथी आवे छे। दरेक ग्रुप नो नेतृत्व भारतीय सेना ना कर्नल रैंक ना अधिकारी करे छे। आ 5 ग्रुप गांधीनगर, मुंबई, चेन्नई, हैदराबाद अने कोलकाता मां छे। 1988 मां एनएसजी अंतर्गत राष्ट्रीय बॉम्ब डेटा सेंटर एटले के एनबीडीसी नी स्थापना करवामां आवी। एनबीडीसी नुं काम दुनियाभरमां थयेल बॉम्ब विस्फोटना रेकॉर्ड राखवानी साथे विस्फोटथी थयेल नुकसान अने बचावनी रीतोनुं अध्ययन करवानुं पण छे। एनएसजी ने आतंकवाद विरोधी ऑपरेशन में महारत हासिल छे अने आ एनएसजी पोतानी स्थापना बादथी ज अवारनवार सफलतापूर्वक काम कर्युं छे। राजन मोदी साथे ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज। तो आजनो दिवस भारतीय सेना माटे खास दिवस छे। આજથી બરાબર 2 વર્ષ પહેલા એટલે કે 28 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ દેશના વીર જાંબાઝોએ પાકિસ્તાનમાં ઘૂસી આતંકીઓને ઢાળી દીધા। ભારતના વીરોને કેમ ભૂલાય, આજે તેમને અચૂક યાદ કરવા પડે। ભારતીય સેનાના માર્કોસ કમાન્ડો આ એવા કમાન્ડો છે જે કોઈ પણ મિશનમાં વિજય હાંસલ કરીને જ આવે છે। જળ, જમીન કે હવા કોઈ પણ મોરચે લડવા માટે સક્ષમ છે। તે આવો જાણીએ માર્કોસ કમાન્ડો વિશે। માર્કોસ કમાન્ડો ઇન્ડિયન નેવીની એક સ્પેશિયલ ફોર્સ છે જેની સ્થાપના 1987માં કરવામાં આવી। માર્કોસને પહેલા મરીન કમાન્ડો ફોર્સ એટલે કે એમસીએફના નામે પણ ઓળખવામાં આવતા હતા। માર્કોસ કમાન્ડો ફોર્સનો દુનિયાના ટોપ 10 સૌથી શક્તિશાળી કમાન્ડો ફોર્સમાં સમાવેશ થાય છે। માર્કોસને હવા, પાણી અને જમીન એમ ત્રણેય સ્તર પર કોઈ ઓપરેશન માટે ટ્રેન કરવામાં આવે છે। માર્કોસ ઓલ ઇન વન કમાન્ડો હોય છે જે પેરા જમ્પિંગથી લઈ સી ડ્રાઇવિંગમાં સ્પેશિયાલિસ્ટ હોય છે। માર્કોસ કમાન્ડોની ટ્રેનિંગ યુએસ ના નેવી સેસ અને બ્રિટિશ સ્પેશિયલ ફોર્સ એસએસએફ ની રીતે સૌથી ટફ ટ્રેનિંગ માનવામાં આવે છે। માર્કોસ સ્પેશિયલ ફોર્સ માટે જે જવાનની પસંદગી કરવામાં આવે છે તે ઇન્ડિયન નેવીના સૌથી ફિટ ઓફિસર હોય છે। માર્કોસ માટે પસંદ કરાયેલ જવાનોની ઉંમર 20 વર્ષની હોય છે અને તેમને સૌથી કઠિન ટ્રેનિંગ, સૌથી ટફ પ્રોસિજર માંથી પસાર થવું પડે છે। માર્કોસ કમાન્ડોની ટ્રેનિંગ આર્મીના પેરા કમાન્ડોની સાથે કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલમાં થાય છે। અમેરિકન નેવી અને ઇન્ડિયન નેવી વચ્ચે કરાર થયેલો છે જેના કારણે બંને નેવીના કમાન્ડો પરસ્પર ટ્રેનિંગ લે છે। માર્કોસ કમાન્ડો પણ પેરા કમાન્ડોની માફક હાઈ એલ્ટિટ્યુડ હાઈ ઓપનિંગ અને હાઈ એલ્ટિટ્યુડ લો ઓપનિંગ એમ બંને ટેકનિકમાં માહિર હોય છે। માર્કોસ સ્કિલ કોમ્બેસ ડ્રાઇવર્સ એટલે કે લડાકુ ગોથાખોર હોવાની સાથે પેરાશૂટિસ્ટ પણ હોય છે। માર્કોસ તમામ પ્રકારના કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશનની સાથે સાથે એન્ટી હાઈજેકિંગ અને પાયરસી ઓપરેશન કરવામાં પણ માસ્ટર હોય છે। તો હાથ પગ બાંધેલા હોવા છતાં પાણીમાં તરી શકે છે। માર્કોસને દરિયાઈ યુદ્ધમાં સૌથી એક્સપર્ટ માનવામાં આવે છે। માર્કોસની દિવસની શરૂઆત પ્રતિદિન 20 કિલોમીટરની રનિંગ સાથે થાય છે। તો માર્કોસને રાતમાં 60 કિલોના વજનની સાથે 20 કિલોમીટરનું ટ્રેકિંગ પણ કરવું પડે છે। આ રૂટીન પ્રક્રિયા છે। માર્કોસની ટ્રેનિંગ દરમિયાન કોઈ પણ સિમ્યુલેશન કે ડમી કારતૂસનો ઉપયોગ નથી કરવામાં આવતો। તેમની ટ્રેનિંગ લાઈવ એમ્યુલેશનની સાથે થાય છે જેમાં ફ્રેન્ડલી ફાયર માટે કોઈ સમય આપવામાં નથી આવતો। માર્કોસને સાપ્તાહિક 60 કિલો વજનની સાથે 120 કિલોમીટર સુધી પણ ચલાવવામાં આવે છે। માર્કોસ કમાન્ડોની સાચી ઓળખ તેમના સ્પેશિયલ ઓપરેશનને કારણે હંમેશા ગુપ્ત રાખવામાં આવે છે। નેવીના સિનિયર ઓફિસરના કહેવા મુજબ માર્કોસના પરિવારજનોને પણ તેમના કમાન્ડો હોવાની ખબર નથી હોતી। માર્કોસને મુંબઈ, કોચી અને વિઝાગ નેવી બેસિસ પર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે। માર્કોસ
માર્કોસ કમાન્ડો પોતાના તમામ સામાન સાથે પાણીમાં જમ્પ લગાવવા માટે સક્ષમ હોય છે. માર્કોસ કમાન્ડોની પહેલી બેન્ચ ફેબ્રુઆરી 1987માં સિલેક્ટ થઈ હતી. હાલ ભારતમાં લગભગ 2000 કમાન્ડો છે. માર્કોસના ઓપરેશન ખૂબ જ ખતરનાક હોય છે અને તેને ગુપ્ત રાખવામાં આવે છે. આ કમાન્ડો પોતાના ઓપરેશન દરમિયાન ક્યારેક ક્યારેક બોટ એટેક હેલિકોપ્ટર ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર અને સબમરીનનો ઉપયોગ કરે છે. માર્કોસને ફૂલ બેટલ ગ્રેડ સાથે એરક્રાફ્ટ અને સબમરીનથી લોન્ચ કરવામાં આવે છે. માર્કોસ કમાન્ડો જનરલી 7.02 mm રાયફલ, સ્ટ્રેલિંગ MK4, AK-47, મશીનગન જેવા એડવાન્સ હથિયારોથી લેસ હોય છે. માર્કોસ અનુક વખત પોતાની કાબેલિયત સાબિત કરી છે. બ્લેક કલરના યુનિફોર્મ અને માથા પર કાળા કલરનું કપડું તેમની ઓળખ હોય છે, પરંતુ તેમની સાચી ઓળખ હંમેશા છુપાવીને રાખે છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો સેનાના જાવાદ જવાનો વિશે આપને આગળ પણ જણાવીશું. હાલ રોકાય એક બ્રેક માટે. માર્કોસ પેરા કમાન્ડોની માફક ગરુડ કમાન્ડો પણ ભારતની શાન છે. ગરુડ કમાન્ડો યુનિટ ઇન્ડિયન એરફોર્સની સ્પેશિયલ ફોર્સ યુનિટ છે, જેની સ્થાપના 6 ફેબ્રુઆરી 2004 કરવામાં આવી હતી. ગરુડ કમાન્ડો ફોર્સમાં લગભગ 2000 જવાન છે અને આ યુનિટનું નામ પક્ષીરાજ ગરુડના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો આવો જાણીએ ગરુડ કમાન્ડો વિશેની રોચક માહિતી. ગરુડ સ્પેશિયલ ફોર્સ ભારતની સૌથી યુવા ફોર્સ યુનિટ છે, જે સૌથી પહેલા એર ઇન્ડિયા 2005 એર શો દરમિયાન સામે આવી હતી. 2001માં જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં એરફોર્સ બેઝ પર આતંકવાદી હુમલો થયો ત્યારે આ યુનિટને બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગરુડ કમાન્ડો ઇન્ડિયન નેવીના માર્કોસ અને આર્મીના પેરા કમાન્ડોની માફક ટ્રેન્ડ હોય છે. એરબોર્ન ઓપરેશન, એરફિલ્ડ સીઝર, કાઉન્ટર ટેરરિઝમ તથા જમ્મુ કાશ્મીરમાં સ્પેશિયલ ઓપરેશનમાં ગરુડ કમાન્ડોની તૈનાતી કરવામાં આવે છે. સાથે સાથે ગરુડ કમાન્ડોની પીસ ટાઈમ દરમિયાન એરફોર્સની એરફિલ્ડનું પ્રોટેક્શન પણ કરવું પડે છે. 2016માં પઠાનકોટ આતંકી હુમલા દરમિયાન ગરુડ કમાન્ડોની જ મદદ લેવામાં આવી હતી. આર્મી અને નેવીની માફક ગરુડ સ્પેશિયલ ફોર્સ માટે ઉમેદવારને અન્ય બ્રાન્ચમાંથી પસંદ નથી કરવામાં આવતા. ગરુડ કમાન્ડોની પસંદગી સીધી જ એરમેન સિલેક્શન સેન્ટર દ્વારા જાહેરાત આપી કરવામાં આવે છે. તો એકવાર ગરુડ ફોર્સ જોઈન કર્યા બાદ કમાન્ડો પોતાના બાકી કરિયર દરમિયાન પોતાના યુનિટની સાથે જ રહે છે અને એ વાતને નક્કી કરે છે કે એરફોર્સની યુનિટ પાસે લાંબા સમય સુધી સૌથી સારા સોલ્જર ઉપસ્થિત રહે. ગરુડ ફોર્સ માટે પસંદ થયેલ ઉમેદવારોએ રેગ્યુલર ફિઝિકલ ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. ઉમેદવારો પાસે ગરુડ કમાન્ડો બનવા માટે માત્ર એક જ ચાન્સ હોય છે, એટલે કે ઉમેદવારે એક જ વખતમાં ગરુડ કમાન્ડોની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. ગરુડ કમાન્ડોનો બેઝિક ટ્રેનિંગ કોર્સ 72 સપ્તાહનો હોય છે, જે ઇન્ડિયન સ્પેશિયલ ફોર્સમાં સૌથી લાંબો ટ્રેનિંગ કોર્સ છે. પરંતુ આમાં બેઝિક ટ્રેનિંગ પણ સામેલ હોય છે અને કુલ ટ્રેનિંગનો લગભગ સમય 3 વર્ષનો હોય છે. ગરુડ કમાન્ડોની ટ્રેનિંગનું ઇનિયસ ફેસ લગભગ 3 મહિનાનો હોય છે, જેમાં ઉમેદવારે આગામી ટ્રેનિંગ માટે સિલેક્ટ કરવામાં આવે છે અને આ ટ્રેનિંગ દરમિયાન જ કેટલાક ઉમેદવાર રિજેક્ટ થઈ જાય છે. ગરુડ એરમેન પોતાની કેપ પર એરમેન બેરેટ બેચ પહેરે છે. ગરુડ કમાન્ડો પણ પેરાશૂટ ટ્રેન્ડ હોય છે, તેથી તેઓ પોતાના પણ રાઇટ પોકેટની ઉપર પેરારિંગ બેચ પહેરે છે. પહેલા ગરુડ કમાન્ડો દ્વારા રાઇટ પોકેટ પર પહેરવામાં આવતું ગરુડ કમાન્ડો બેચ, જે NSGના બેચના જેવું જ દેખાય છે, તે હવે ઉપયોગમાં નથી લેવાતો. તેની જગ્યાએ ગરુડ કમાન્ડો ગોળ કલરનું ગરુડ વિંગ બેચ પહેરે છે, જે છાતીની ડાબી બાજુમાં પહેરાવવામાં આવે છે.
गरुड़ कमांडो पहला अन्य इंडियन फोर्स ने माफक ट्रेडिशनल मरून बैरेट की जगह ब्लैक बैरेट पहनता, परंतु हवे कमांडो मरून बैरेट ज पहरे छे। गरुड़ कमांडो ने मिजोरम स्थित सीआईजेडब्ल्यूएस में ट्रेनिंग आपवामां आवे छे। सीआईजेडब्ल्यूएस समग्र दुनिया में पोताना काउंटर इन्सर्जेंस अने जंगल वॉरफेर की ट्रेनिंग माटे ख्यातनाम छे। आ ट्रेनिंग स्कूल दुनियाभरना आर्मी ना सोल्जर ने आकर्षे छे। सामान्य रीते गरुड कमांडो पोताना ऑपरेशन दरमियान साथे मळी एक जूथ बनावे छे, जेने ट्रेक कहेवामां आवे छे। चार चार कमांडो ना त्रण ट्रेक बनावामां आवे छे, जे एक आगळ वधवानी टेक्निक होय छे। गरुड कमांडो द्वारा उपयोग में लेवाता हथियार खास करी इजरायल थी मंगावामां आवे छे। गरुड कमांडो दुनियाना सौथी घातक हथियारों थी लेस होय छे, जेमां टार 21 एसोल्ट राइफल, ग्लोक 17 अने 90 पिस्तल, मशीन गन, AKM એસોલ્ટ રાઇફલ, AK-47 રાઇફલ જેવા હથિયાર શામેલ છે। ગરુડ કમાન્ડોનું સૂત્ર છે ડિફેન્સ બાય ઓફેન્સ, એટલે કે પ્રહારથી સુરક્ષા। ગરુડ કમાન્ડોએ ખાસ કરી જમ્મુ કાશ્મીરમાં મોટા મોટા ઓપરેશન ચલાવી અનેક આતંકીઓને ઢાળી દીધા છે અને હાલ પણ પરાક્રમ સતત ચાલુ જ છે। રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ। તો વીટીવી વિશેષમાં અમે આજને આપને જણાવ્યું આપણા સેનાના જે જવાનો છે તેની વિશેષતા શું છે, કેવી રીતે તેઓ કામ કરે છે અને કેટલી અઘરી ટ્રેનિંગમાંથી પસાર થઈ